બોટાદમાં 9 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરવાના ઘેરા પડઘા. રાપર દેવી પૂજક સમાજ અને ડૉક્ટર આંબેડકર ગ્રુપના સંયુક્ત ઉપક્રમે રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. પછી રાપરમાં પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. બોટાદ ખાતે ગત તારીખ 15 જાન્યુઆરી 9 વર્ષની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ આચરી અને ગુનો કરવા બદલ આરોપી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા અને આક્રમક રીતે સજા થાય તે પ્રકારની કાર્યવાહી કરવાની માગણી સાથે આજે રાપર ડૉક્ટર આંબેડકર ગ્રુપ તેમજ રાપર તાલુકાના દેવી પૂજક સમાજ દ્વારા સંયુક્ત રીતે રાપરની મામલતદાર કચેરીએ પહોંચી ગૃહમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પાઠવેલા આવેદનપત્રમાં તાત્કાલિક અસરથી આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી અને આ કેસને સ્પેશિયલ ફાસ્ટ ટ્રેકમાં ચલાવી ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરી ઝડપી કેસ ચલાવી આરોપીને સમાજમાં દાખલારૂપ કડક સમજા આપવાની માગણી કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થિક સહાય પણ વહેલી તકે મંજૂર કરીને તેમને પહોંચાડવા માટેની માંગ કરવામાં આવી હતી. આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં ડૉક્ટર આંબેડકર ગ્રુપના સંસ્થાપક અને સામાજિક આગેવાન અશોકભાઈ રાઠોડ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમની સાથે હસમુખભાઈ ગોહિલ દેવી પૂજક સમાજના આગેવાન, ચેતનભાઈ દેવી પૂજક, હીરાભાઈ દેવી પૂજક, હમીરભાઈ દેવી પૂજક, રણછોડભાઈ દેવી પૂજક, રાજાભાઈ દેવી પૂજક, ગોવિંદભાઈ દેવી પૂજક, લખુભાઈ દેવી પૂજક, બાબુભાઈ દેવી પૂજક અને મહિલા પાંખના રતનબેન દેવી પૂજક, હંસાબેન, જીવતીબેન, જાનુબેન, વીરાબેન સહિતના લોકો ખાસ ઉપસ્થિત અને મામલતદારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ગત તારીખ 15/1/2023 રોજ બોટાદ ખાતે એક 9 વર્ષની માસૂમ બાળકીની અમુક એક નરાધમ તત્વ દ્વારા તેને અપહરણ કરી અને અવાવની જગ્યાએ લઈ જઈ અને એની ઈચ્છા વિરુદ્ધ બળાત્કાર કરી અને હત્યા નિપજાવી છે એની વિરુદ્ધમાં અને આ દીકરીને ન્યાય મળે એ હેતુથી આજે સમસ્ત રાપર તાલુકા દેવી પૂજક સમાજ તેમજ ડૉક્ટર આંબેડકર ગ્રુપ વતીથી અમે અહીંયા મહામહિમ ગૃહમંત્રીને રાપર મામલતદાર મારફતે આવેદનપત્ર આપ્યું છે અને એવી માંગણી કરી છે કે આવી ઘટનાઓ ગુજરાતમાં અવારનવાર બનતી હોય છે. દરેક સમાજની દીકરીઓ ઉપર આવું કૃત્ય થતું હોય છે, પણ આવા અમુક કિસ્સાઓ એટલા માટે દબાઈ જાય છે કે દીકરીની જાતિ જોવામાં આવે છે કે એ કઈ જ્ઞાતિમાંથી આવે છે. આપણે અવારનવાર જોતા આવ્યા છીએ કે કોઈક આ જ દીકરી જો આટલા વર્ષની દીકરી કોઈક બીજી જ્ઞાતિમાં હોત તો ગૃહમંત્રી આમાં દુઃખ વ્યક્ત કર્યું હોત, આખું મંત્રાલય એના પરિવારની મુલાકાત લીધી હત, મુખ્યમંત્રી રાહત ફંડમાંથી એમને સહાય મળી હોત અને ફાસ્ટ કોર્ટમાં આની સુનાવણી થઈને આરોપીને તાત્કાલિક સજા કરાય છે, પણ આ દીકરીની જાતિ દેવી પૂજક હોવાના કારણે ન્યાય મળી શકતો નથી. આવું અવારનવાર ગુજરાતમાં પછાત વર્ગના લોકો ઉપર અન્યાય, અત્યાચાર, જુલ્મ અને બળાત્કારની ઘટનાઓ વધતી જાય છે. સરકારે અને ગુજરાતની ભાજપ સરકારે ખાસ કરીને કોઈ એવા ઠોસ પગલાં લેવા પડે આવા લુખા તત્વો વિરુદ્ધ, એવો ધાક બેસાડતી કાર્યવાહી કરવી જોઈએ. આ કેસને ફાસ્ટ કોર્ટમાં હલાવી અને તાત્કાલિક ધોરણે આરોપીને ફાંસીની સજા મળે તો દેવી પૂજક સમાજ સહિત સમગ્ર માનવ જગતમાં એવો એક મેસેજ જાય કે ખરેખર ગુજરાત અને ભારતની અંદરમાં બંધારણનું રાજ છે. આવા કોઈ લુખા તત્વોનું અહીંયા દાદાગીરી હાલતી નથી અને આવા હવસખોર તત્વોને પણ તોડ સબક મળે, જેથી અમારી માંગણી તેમજ લોકલાગણી એવી છે કે તાત્કાલિક ધોરણે આવા હવસખોર તત્વોને ફાંસીની સજા થાય અને દીકરીને ન્યાય આપવામાં આવે.